તો વિદ્યાર્થી મિત્રો, મજામાં આજે આપણે ધોરણ 11 ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનમાં નવું લેસન કાર્ય ઊર્જા અને પાવરમાં આગળ વધી રહ્યા છીએ. એ લેસનની અંદર કાર્ય ઊર્જા અને પાવરના શબ્દો તમે વ્યવહારમાં ઉપયોગ કરતા હોઈએ છીએ કે આપણે ચૂંટણી વાંચતા હોઈએ તો આપણે એમ થાય કે આપણે કાર્ય કરીએ છીએ, જમતા હોઈએ તો આપણે કાર્ય કરીએ છીએ એમ કહેવાય. ખેતરમાં ખેડૂત ખેતી કામ કરતો હોય તો એ કાર્ય કરતો હોય છે એમ આપણે કહીએ છીએ. અને એની અંદર ખાસ કરીને અમુક ખેડૂતો વધારે કલાક કામ કરતા હોય છે એટલે એની કાર્ય શક્તિ વધારે હોય છે એમ આપણે કહીએ છીએ. ઘણી વખત આજે કાર્ય ઊર્જા અને પાવરના ક્ષેત્રમાં ઘણી વખત બે વ્યક્તિ વચ્ચે જ્યારે ઝઘડો થાય તો એક વ્યક્તિ બીજી વ્યક્તિને એમ કહેતી હોય છે કે એમાં પાવર શું કરશ, તો એવા પાવરનો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. વ્યવહારમાં ઘણી વખત આવી કાર્ય શક્તિને પાવરના શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ભૌતિક જ્ઞાનની દ્રષ્ટિએ કાર્ય ઊર્જા અને પાવર વ્યવહારમાં જે આપણે શબ્દો જેના માટે વાપરતા હોઈએ છીએ એ હકીકતમાં એવું નથી. ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય ઊર્જા અને પાવરના જે વ્યાખ્યાઓ છે એ અલગ હોય છે, અલગ રીતે આપણે સાબિત કરવાના હોય છે, જેની આપણે ચર્ચા કરવાના હોય છે. હવે એની અંદર ખાસ કરીને આપણે આજે જે પ્રશ્ન છે, બહુ અગત્યના પ્રશ્ન, બે પ્રશ્નમાંથી એક પ્રશ્ન ખાસ પૂછાય અને રોટ ઓફ દાખલાઓ આપશે, આગળ વધવાની બહુ ઉપયોગીતા આવશે મિત્રો. એમાં છે બે સદિશોનો 30 ગુણાકાર એટલે શું સમજાવો, અને બીજો પ્રશ્ન છે આપણે બે સદિશોનો 36 ગુણાકાર એટલે શું સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, સરસ પ્રશ્ન છે. બે સદિશોનો 30 ગુણાકાર એટલે શું? તો જ્યારે કોઈ પણ બે સદિશોનો ગુણાકાર કરતા મળતી રાશિ એટલે કે પરિણામી રાશિ અદિશ હોય, એટલે કે એને માત્ર મૂલ્ય જ હોય, દિશાનું મહત્વ ન હોય, તો અદિશ હોય, તો આવા ગુણાકારને અદિશ ગુણાકાર કહેવાય. બે સદિશ રાશિનો એ અદિશ ગુણાકાર કહેવાય, અને આવા ગુણાકારને ડોટ ગુણાકાર પણ કહે છે. અને તેને બે સદિશો વચ્ચે ટપકાલી નિશાની, ટપકાલી નિશાની કરીને દર્શાવવામાં આવે છે. જેમ કે બે સદિશો સદિશ એ અને સદિશ બી નો અદિશ ગુણાકાર એ સદિશ ડોટ બી સદિશ વડે દર્શાવવામાં આવે છે. અને એ સદિશ ડોટ બી સદિશ એટલે રિયલી એ સદિશ નું મૂલ્ય બી સદિશ નું મૂલ્ય અને બે સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય. તો બે સદિશો હોય, સમજો કે એક સદિશ એ હોય, બીજો સદિશ બી હોય, એનો વચ્ચેનો ખૂણો થીટા હોય. સદિશ એ અને બી સદિશ વચ્ચેનો ખૂણો થીટા હોય તો એ કોસ થીટા થાય. એ સદિશ ડોટ બી સદિશ એટલે એ બી કોસ થીટા થાય. એ સદિશ ડોટ બી સદિશ એટલે એ બી કોસ થીટા થાય. જેનો ભૌમિતિક પ્રક્ષેપણ નીચે મુજબ થાય, એનો ભૌમિતિક પ્રક્ષેપણ કરવું હોય ને મિત્રો, તો એ બી કોસ થીટા માં તમે એને અલગ પાડી દો, બી ને કોસ થીટા સાથે લઈ શકો. તો બી કોસ થીટા શું છે એ શું છે, તમને મન થાય કે મારે બી ને અલગ રાખવો છે, એ કોસ થીટા સાથે લેવો છે, તો બી શું થાય, એ કોસ થીટા શું થાય, એ શું કહેવા માંગે, એનું ભૌમિતિક પ્રક્ષેપણ કહેવાય. તો સમજી લો કે આપણે પહેલા એ ડોટ બી સદિશ લઈએ તો આપણે એ અલગ રાખ્યો બી કોસ થીટા, તો એ એટલે સદિશ એનું મૂલ્ય. બી કોસ થીટા એટલે શું, જો મિત્રો આ તમારો સદિશ એ આપેલો છે, આ સદિશ તમને એ છે, આ સદિશ બી છે, તો એનો બી પણ ઉપલબ્ધ છે. આ સદિશ એ, આ સદિશ બી, તો બી નો એ પરનો પ્રક્ષેપ જે આ હોય ને ઓએમ, આના આના પરથી તમારે કરવાનું એ સદિશ નું બી સદિશ નું આને લંબ દોરો તો આટલો ભાગ જે મળે ને એ સદિશ ઉપર બી સદિશ નો પ્રક્ષેપ દોરવાનો મળે. બી ની ટોચ ઉપરથી આના ઉપર લંબ દોરો તો આટલો જે ભાગ મળે ને આ ભાગ જે ભાગ મળે એવું કહેવાય. ઓએમ જે મેળવ્યો ને એ ઓએમ બી નો એમ પરનો પ્રક્ષેપ કહેવાય. ઓએમ મેળવ્યો ને બી ની ટોચ માંથી આનો પરિણામ
નો સદિશ એ પર બી નો પ્રક્ષેપ બી નો એ પર નો પ્રક્ષેપ બી ની ટોચ માંથી એ ઉલ્લંબ કરવાનું અને જ્યાં છે ને એમ કહી દીધું આ બને સદિશો ધારો કે ઓ માંથી ઉદગમ હોય અને આરંભ બિંદુ ઓ હોય તો બી નો એ પર નો પ્રક્ષેપ એટલે બી માંથી સદિશ એ પર લંબ દોરો જ્યાં છે ને એમ કહો તો હોય એમ છે ને એ બી નો સદિશ એ પર નો પ્રક્ષેપ કહેવાય એ જ રીતે ધારો કે તમે એ ડોટ બી બરાબર તમને દે કે બી માં અલગ લખવું છે એ કોસ થીટા છે તો આ બી સદિશ નું મૂલ્ય કહેવાય તો એ કોસ થીટા શું કહેવાય એ નો બી પર નો પ્રક્ષેપ કહેવાય તો આ સદિશ એ નો બી પર નો પ્રક્ષેપ એટલે એની ટોચ માંથી બી ઉપર લંબ દોરો અહીંયા એમ કહી દીધું તો ઓ એ શું કહેવાય એ નો બી પર નો પ્રક્ષેપ લંબ દોરો તો એ નો બી પર નો પ્રક્ષેપ કહેવાય તો આ ઓ એ નો બી પર નો પ્રક્ષેપ કહેવાય ક્રોસ ગુણાકાર પણ કહે છે તેને બે સદિશો વચ્ચે ચોકડીની નિશાની ક્રોસની નિશાની તરીકે દર્શાવવામાં આવે છે ક્રોસ ની નિશાની કરવામાં આવે ક્રોસ ક્રોસની નિશાની કરી અને દર્શાવવામાં આવે છે જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે બે સદિશો સદિશ એ અને સદિશ બી નો સદિશ ગુણાકાર એ સદિશ ક્રોસ બી સદિશ વડે દર્શાવવામાં આવે છે અને બે સદિશો નો સદિશ ગુણાકાર ક્રોસ ગુણાકાર એ સદિશ એ નું મૂલ્ય સદિશ બી નું મૂલ્ય મૂલ્ય અંતે માનાકમાં લઈ લેવાનું અને બે સદિશો તેનો સાઈઝ ખૂણો બે સદિશો તમને આપેલા હોય એક સદિશ એ આપેલો હોય બીજો સદિશ બી આપેલો હોય તેનો ખૂણો થીટા હોય તો બે સદિશો વચ્ચેનો સાઈન થીટા અને એમ કેરેટ લખાય છે એમ કેરેટ શું છે થીટા એ સદિશ એ બી વચ્ચેનો ખૂણો છે પણ એમ કેરેટ એ પરિણામી સદિશ મળે ને એ અને બી થી એ સદિશ અને બી સદિશો ને પરિણામી સદિશ મળે ને એની દિશા કરતી જે આપણે વાત કરવા માંગીએ છીએ અત્યારે એમ કે પ્રણામી સદિશ ની દિશા કરતું સદિશ કહેવાય જો પ્રણામી સદિશ ધારો કે સી હોય એ અને બી નો સદિશ ગુણાકાર કરો તો જો સદિશ એ અને સદિશ બી નો પ્રણામી સદિશ સી હોય તો સી ની દિશાનો એકમ સદિશ એમ કેરેટ કહેવાય મિત્રો ખાસ ધ્યાન રાખજો તો પ્રણામી સી હોય તો તેની દિશાનો એકમ સદિશ કહેવાય અને પ્રણામી સદિશ સી ની દિશા તમારે જોતી હોય તો પ્રણામી સદિશ ની દિશા જમણા હાથના સ્ટૂના દિશાથી રજૂ કરવામાં આવે છે કે નીચે મુજબ આપણે દર્શાવેલ છે જેમાં એ અને બી થી બનતું એક સમતળ તમારે રજૂ કરવામાં આવતું હોય છે સમજી લો કે અહીંયા આપણી પાસે એક સદિશ એ છે બીજો સદિશ બી છે સમજી લો ખાસ ધ્યાન રાખો અહીંયા શું હોય છે એક સદિશ એ છે અને આ બી સદિશ છે સમજી લો આ છે એ સદિશ એ છે અને આ જે દર્શાવ્યો છે બી સદિશ છે તો આ સદિશ એ આ સદિશ એ આ સદિશ બી બંને વચ્ચે નો ખૂણો થીટા એનાથી બનતો સમતળ આ જે સમતળ છે જે આ રીતે મેં બતાવેલું છે સદિશ એ સદિશ બી થી બનતો સમતળ સમતળ ને લંબ આ જે સમતળ તમે રજૂ કર્યું છે એ સમતળ ને શું લંબ જમણો હાથ માં સ્ક્રૂ લેવા સ્ક્રૂની ઉપર તરફ રહે એ રીતે રાખવાનો તો સ્ક્રૂ લેવાનો અને આપણે એનો બી સાથે ગુણાકાર કરવાનો તો એમાં શું કરવાનું એ થી બી તરફ સમતળે લંબ સ્ક્રૂ રાખી જમણા સ્ક્રૂને એ થી બી તરફ આમ તમે ફેરવો સ્ક્રૂને એ થી બી તરફ ફેરવો તો સ્ક્રૂની અણી જે દિશામાં આગળ વધે સ્ક્રૂની અણી જે સ્ક્રૂ છે એની જે અણી છે તમે એ થી બી તરફ સ્ક્રૂને ફેરવો જમણા સ્ક્રૂને તો સ્ક્રૂની અણી જે દિશામાં આગળ વધે સ્ક્રૂની અણી જે દિશામાં આગળ વધે પરિણામી સદિશ સી કહેવાય તો જેથી મિત્રો આ રીતે સ્ક્રૂના જમણાર્ધ ખૂણા નિયમ મુજબ પરિણામી સદિશની દિશા મળે અને સહેલું છે એ વસ્તુ આપણે ધ્યાનથી સમજવાની છે તો પરિણામી સદિશની દિશા જમણાર્ધના ખૂણા નિયમ રજૂ કરવામાં આવે છે જે નીચે મુજબ મેં તમને બતાવી એ એને બી થી બનતો સમતલ એકમ જમણાર્ધ ખૂણે રાખવાનું અને આ પણ બતાવ્યા પ્રમાણેથી એથી એસ એ ક્રોસ બી માટે એથી બી તરફ તમે સ્ક્રૂને ફેરવો જોડાતા સ્ક્રૂને તો સ્ક્રૂ
સૂર્યની જે દિશામાં ગતિ કરે પરિણામી સદિસ સી કહેવાય. તો જો સૂર્ય ઉપર દિશામાં સૂર્યની ઉપર દિશામાં ગતિ કરે તો આ બે સદિશોનો પરિણામી સદિસ સી છે એ આ દિશામાં મળે અને એની પરિણામી સદિસ દિશાનો એકમ સદિસ એન ક્રેડિટ કહેવાય અને તેની દિશામાં તેનો એકમ સદિસ એન ક્રેડિટ કહેવાય. મિત્રો આ સેલા પ્રશ્ન હોય એકદમ સેલા હોય દરરોજ વ્યવસ્થિત લેસન કરશો એટલે આ પાઠ તો સાવ સેલો છે. તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયાર કરજો.